એટલે કે
જોઈએ ને ઘડી જોઈએ આકાશ ઘડી પર કેટલો કાળ રંગ જોઈએ ને ઘડી કામ આકાશ સામે જોવે કેમ કે એને આકાશ નું ચિત્ર દોરવું હતું આકાશ નું ચિત્ર દોરવું હતું એટલે આકાશ સામે જોવે અને એના રંગ જોવે કે આકાશ નો અત્યારે કેવો રંગ છે એવો રંગ કાઢી અને ચિત્ર માં પૂરે પરમા પીછી બોરી ને એ કઈ ચિત્ર તો ખાસ પરમા એટલે કે ઘડી પર આકાશ માં જોઈએ ને પીછી બોરે અને કઈ ચિત્રવા મળે કે ખાસ કઈ મહત્વનું ચિત્ર તો હશે ચિત્ર રૂડું ત્યાં એને કીધું આગ સાંજનું દોરી દીધું એટલે કે ચિત્ર રૂડું રૂડું એટલે કે સુંદર સુંદર મજાનું ચિત્ર એને આગ સાંજનું દોરી દીધું એટલે કે સાંજનું આગ એટલે કે આકાશ હવે આકાશમાં સાંજનું ચિત્ર કેવું હોય તો કે આકાશ સાંજે કેવું હોય એવું ચિત્ર એને દોરી દીધું મસ્તીનું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું એટલે કે એને જરા સાંજનું ચિત્ર આગનું સાંજના આકાશનું ચિત્ર આગનું ચિત્ર દોરી અને પછી એને પીછી ને બધું સંકોરી દે અને પોતાનું કામ બધું સંકોરી દીધું એટલે કે પીછી એને ચિત્ર તો દોરાઈ દીધું સાંજનું ચિત્ર પછી એને બધું સંકોરી દીધું ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી એવામાં રાત પડી ગઈ એટલે કે સાંજ પછી શું આવે તો કે રાત પડે રાત પડી એટલે કે રાતનું ચિત્ર આકાશ આખે આખું બદલાઈ ગયું સાંજે આકાશ જેવું હોય એવું રાત પડે એટલે આકાશ બદલાઈ જાય તો આ રાત પડી ગયો એટલે રંગ ગયા ક્યાં ઉડી એટલે કે આકાશના રંગ છે બધા બદલાઈ ગયા એટલે કે સાંજના ચિત્રમાં જેવા રંગે રંગ દોર્યા હતા તો રાત પડી તો એ આકાશના રંગ તો બદલાઈ ગયા એટલે કે ક્યાં ઉડી ગયા રામુએ લઈ રંગ શ્યામને આપ દીધું ઢબોરી ઢબોરી એટલે કે ભૂરી દીધું એટલે કે એને ફેરવી નાખ્યું રામુએ શું લીધું શ્યામ રંગ શ્યામ રંગ લઈ આકાશ કેવા રંગનું હોય શ્યામ રંગનું રાતે કેવું થઈ જાય કાળું મીન્સ કે દુધિયા રંગ જેવું થઈ જાય છે તો શ્યામ રંગ લઈ અને રામુએ જે ચિત્ર જોયું હતું સાંજનું એમાં આખે આખામાં શ્યામ રંગ ભરી દીધો અને રાતનું ચિત્ર બનાવી નાખ્યું એટલે સાંજમાંથી રાતનું ચિત્ર બનાવી નાખ્યું ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા કરતા તારા ત્યાં તો દીઠો દીઠો એટલે કે જોયો ત્યાં તો શું જોયો ચાંદલીઓ એટલે કે ચાંદો અને દીઠા ટમટમ તારા શું જોયું બીજું તો કે ટમટમ તારા રામે શ્યામ રંગ લઈ અને આકાશમાં જે ચિત્ર સાંજનું ચિત્ર જોયું હતું એમાં શ્યામ રંગ લઈ આંખમાં પૂરી દીધું કેમ કે આકાશ રાતે કેવું થઈ ગયું હતું શ્યામ રંગનું થઈ ગયું હતું ત્યાં તો એને શું જોયું આકાશમાં તો કે ચાંદલીઓ દીઠો એટલે કે જોયો ચાંદો જોયો અને બીજું શું જોયું ટમટમ તારા એટલે કે ટમટમ તારા રાતે ચાંદ ચાંદો દેખાય અને ટમટમ તારા દેખાય તો શ્યામ રંગ પેલા તો કરી નાખ્યો ત્યારબાદ એને ચાંદલીઓ જોયો અને તારા જોયા રામુએ પાછા પીછીથી ચિતરિયાને ચમકારા એટલે કે એને ચાંદો જોયો તારા જોયા એટલે રામુએ ફરીથી પોતાની પીછી લઈ અને એ ચિત્રમાં શું કહ્યું તો કે ચાંદો દોર્યો અને તારા ટમટમ ચમકાવ્યા એટલે કે તારાઓ દોર્યા ત્યાં જ પડી ગઈ સવાર આગનું ચિત્ર ગયું બદલાય એટલે કે જેવું રામુએ સાંજમાંથી રાતનું ચિત્ર બનાવ્યું ને આખામાં શ્યામ રંગ ભરી દીધો ચાંદો બનાવ્યો તારા બનાવ્યા ત્યાં તો સવાર પડી ગયો સવાર પડ્યો એટલે એ રાતનું ચિત્ર તો બદલાય જ જાય સવાર પડે એટલે ચાંદો રહ્યો જાય તારા રહ્યા જાય અને સોનેરી રંગનું આકાશ થઈ જાય સૂરજ આવે છે તો શું થયું આગનું ચિત્ર ગયું બદલાય એટલે કે આગનું ચિત્ર આકાશનું ચિત્ર ફરીથી બદલાઈ ગયું પંખી કલરો કરતા ગાતા તે જ ગયું પથરાય એટલે કે પંખીઓ બધા પોતાના મારામાંથી ઉઠી ઉઠી કલરો કરવા માંડ્યા પછી ગીત ગાવા માંડ્યા અને એનું તેજ છે સૂર્ય બહાર આવે એટલે એનો પ્રકાશ બધે પથરાઈ ગયો રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું રામુ છે ને એ મૂંઝાઈ ગયો કે હવે મારે ક્યાં ચિત્ર કેમ ચિતરવું કે સાંજ ઉપર તો મેં રાતનું ચિત્ર દોરી નાખ્યું હવે આ રાત કરી છે એ ચિત્ર ઉપર મારે સવારનું ચિત્ર કેમ દોરું એમ કરી રામુ રામુ છે એ મૂંઝાઈ જાય છે એટલે આ કાવ્યનું નામ કહ્યું છે ચિત્ર ગયું બદલાય ટોટલ કેટલી વાર ચિત્ર બદલાઈ ગયું ત્રણ વાર પેલા સાંજનું ચિત્ર હતું એમાંથી બદલાય અને રાતનું ચિત્ર થઈ ગયું અને રાતનું ચિત્ર બદલાય અને કેવું થઈ ગયું સવારનું ચિત્ર બદલાઈ ગયું એટલે કે ટૂંકમાં રામુ જ્યારે ચિત્ર દોરવા બેઠો ત્યારે એને આકાશનું ચિત્ર દોર્યું પણ ક્યારે તો કે સાંજે સાંજે આકાશ કેવો હોય અલગ અલગ રંગ હોય તો રામુએ સાંજના આકાશનું ચિત્ર દોર્યું આકાશ સામે જોઈને તો તરત જ રાત પડી ગઈ હવે રાત પડે એટલે વળી પાછું આકાશ બદલાઈ જાય આકાશ કેવા રંગનું થઈ ગયું શ્યામ રંગનું થઈ ગયું એમાં ચાંદા આવી ગયા તારલા આવી ગયા બધું આવી ગયું તો રામુએ જે સાંજનું ચિત્ર દોર્યું હતું ને એમાં રામુએ પીછીથી શ્યામ રંગ આખામાં પૂરી નાખ્યો પછી એને ચાંદો દેખાયો તો ચાંદો દોર્યો તારા દેખાયા તો બધે તારા દોર્યા તો ઈ થઈ
ક્યુબ એ જતો આ કાવ્યનો અર્થ મીન્સ કે કાવ્યનો અર્થ મતલબ એમ કે આ કાકુ જે ચક્ર છે આનું પ્રકૃતિનું ચક્ર એ ફરતું રહે છે સવારે આકાશ કઈ અલગ રંગનું હોય છે બપોરે આકાશ કઈ અલગ રંગનું હોય છે સાંજે અલગ રંગનું અને રાતે અલગ રંગનું હોય છે પરિસ્થિતિ સવાર પડી જાય છે ચાલો આપણે હવે એક વખત આ ગીત ગાઈ લઈએ પછી એના પ્રશ્નનો જવાબ જોઈએ એક દિવસ પીછી લઈ રામુ ગઈ ચિતરવા બેઠો સરસ મજાનું રંગ ભરીને કરે લસરકો બેઠો ઘડીક વારીએ રંગ જોઈને ઘડીક જોઈએ આકાશ પરમાં પીછી બોલીને એ કઈ ચિતર તો ખાસ ચિત્ર રૂડું ત્યાં એને કીધું આગ સાંજનું દોરી લીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંપોરી લીધું ને એ વામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી રામુએ લઈ રંગ શ્યામને આપ દીધું ધગુરી ત્યાં તો દીધો ચાંદલિયોને દીખા તમ તમ તારા રામુએ પાછા પીછેથી ચિત્તરિયારે ચમકારા ક્યાં જ પડી ગઈ સવાર આગનું ચિત્ર ગયું બદલાય પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાઈ રામ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું સાંજ પડતો રાત કરી પણ અજવાળ ક્યાં ભરવું ચલો એના પછી તમને જે અક્ષર પર બિંદી છે તે અક્ષર આવે ત્યારે નામ દબાવીને તે અક્ષર બોલો એટલે કે માથે મીઠા વાળા અક્ષર હોય આપણે આપ નામ બંધ કરીને બોલવાના કીધા છે ચલો એના પછી વાતચીત એટલે કે આ કાવ્યને લગતા પ્રશ્નો જવાબો આપેલા છે આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી શા માટે હવે આખે આખા ગીતમાં તમને આમાંથી કયો શબ્દ બોલવાની મજા પડી અને શું કામ તો કે ઘણા રંગ છે પીછી છે રંગ છે માથે મીઠા વાળા ઘણાય છે સાંજ સંકોળી ક્યાં એ બધા શબ્દમાંથી તમારે કહેવાનો છે આ પ્રશ્નના જવાબ છે તમારા માટે છે કે તમને આ બધા શબ્દમાંથી કયો શબ્દ ગમ્યો અને શું કામ એ શબ્દ બોલવો ગમ્યો એના પછી છે તમને કઈ પંક્તિ વધુ ગમી શા માટે હવે આખે આખે કાવ્ય છે માટે તમને કઈ પંક્તિ વધુ ગમી એક દિવસ પીછે લઈ રામ કઈ ચિતરવા બેઠો પહેલી પંક્તિ બીજી ત્રીજી આમાંથી તમને જે કરી વધુ ગમી હોય એ તમારે કહેવાનું અને શું કામ વધુ ગમી એ કહેવાનું રામ શું દોરવા માંગતો હતો રામુ શું દોરવા માંગતો હતો તો કે રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો એટલે કે આકાશનું ચિત્ર દોરવા માંગતો હતો રામુએ રાતના આકાશમાં શું શું જોયું રાતે જ્યારે રાત કરી ત્યારે આકાશમાં રામુએ શું જોયું તો કે ચાંદો જોયો પછી ટમટમતા તારલા જોયા રામુએ પીછેથી કઈ કઈ કરામત કરી રામુએ પીછેથી શું કહ્યું તો કે સૌથી પહેલા તો રામુએ સાંજનું આકાશ જોયું એટલે કે સાંજે આકાશ જેવું હતું એવા રંગનું દોર્યું ત્યારબાદ રાત પડી ગઈ તો રાત કઈ એટલે આખે આખો આકાશ કેવા રંગનું થઈ ગયું શ્યામ રંગનું થઈ ગયું ચાંદો આવ્યો અને તારા આવ્યા તો પછી રામુએ આખે આખા ચિત્રમાં શ્યામ રંગ પૂરી અને ચાંદો દોર્યો અને તારલા દોર્યા અને પછી સવાર થઈ ગયું એટલે ભાઈ મૂંઝવાઈ ગયા રામ શા માટે મૂંઝાવા લાગ્યો રામ શું કામ મૂંઝાઈ ગયો કેમ કે રામુએ સાંજના ચિત્ર ઉપર રાતનું ચિત્ર તો દોરી નાખ્યું એટલે કે આખે આખામાં શ્યામ રંગ પૂરી અને ચાંદો અને તારો ત્યાં દોરી નાખ્યા હવે તરત જ સવાર પડી ગયું સવાર પડ્યું એટલે આખે આખું આકાશ બદલાઈ ગયું ચિત્ર બદલાઈ ગયું આકાશમાં રંગ બદલાઈ ગયા પક્ષીઓ કલરવ કરવા માંડ્યા બધી બાજુએ પ્રકાશ પથરાઈ ગયો એટલે રામ મૂંઝાવા માંડ્યો કે મેં સાંજના ચિત્ર ઉપર રાતનું ચિત્ર તો દોરી નાખ્યું હવે આ રાતના ચિત્ર ઉપર મારે સવારનું ચિત્ર કઈ રીતના દોરવું એટલે રામ મૂંઝાઈ ગયો આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું હવે આભનું ચિત્ર બદલાયું તો આકાશમાં શું થવા લાગ્યું તો કે સાંજે આકાશ અલગ રંગનું હતું ઘણી રાત થઈ એટલે આખે આખું આકાશ શ્યામ રંગનું થઈ ગયું તારાઓ આવી ગયા ચાંદલિયા ચમકવા લાગ્યા ચાંદો ચમકવા લાગ્યો પછી સવાર પડી એટલે પક્ષીઓનો કલરવથી આખે આખી બધી જગ્યાએ પ્રકાશ થઈ ગયો આકાશ કેવું હોય છે વર્ણન કરો વરસાદ પડવાનો હોય ત્યારે કેવું આકાશ હોય વરસાદ પડવાનો હોય ત્યારે ચારે બાજુ ઓલા વાદળા છવાયેલા હોય છે ઘામ કાળા કાળા વાદળા આખે આખું બધી જગ્યાએ અંધારું થઈ જાય છે વાદળા ફૂલમ ફૂલ કાળા થઈ જાય છે વરસાદ પડવાનો હોય ત્યારે અથવા તો આકાશમાં મેઘધનુષ્યનું ચિત્ર પણ દર્શાય છે બીજું શું હોય ઉનાળાની બપોરે ઉનાળાની બપોરે કેવું હોય આકાશ કેવું હોય તો કે એમાં કરકરતો તડકો હોય આકાશમાં આપણે આકાશમાં સૂર્ય સામે ન જોઈ શકીએ એટલો બધો તો પ્રકાશ એમાં પથરાતો હોય આખે આખો આકાશ સફેદ જેવું થઈ ગયું હોય એના પ્રકાશથી રાત્રે રાત્રે આકાશ કેવું હોય તો કે રાત્રે આકાશ ખૂબ જ શ્યામ રંગનું હોય છે અને એમાં તારા અને ચાંદલિયા એવું બધું જ હોય
આકાશ સવારે આકાશ કેવું હોય સવારે આકાશ સોનેરી રંગનું હોય છે કેમ કે સૂર્યનો થોડો થોડો સૂર્ય હજી આવ્યો હોય સૂર્યનો ઉદય થતો હોય અને સૂર્યનો થોડો થોડો મીઠો દરવો છે બધી બાજુએ ફેલાતો હોય છે પક્ષીઓનો કલરવ થતો હોય છે અને આકાશ છે એ સોનેરી રંગનું થતું દેખાય છે હવે નવમો પ્રશ્ન છે તમને કયા સમયનું આકાશ જોવું ગમે શા માટે હવે તમારે કહેવાનું છે તમને કયું આકાશ જોવું ગમે સાંજનું વહેલી સવારનું બપોરનું સાંજનું કે રાતનું આકાશ જોવું ગમે અને શું કામ તો કે મને તો સાંજનું અને સવારનું આકાશ જોવું ગમે કેમ કે સવારે અને સાંજે પ્રકાશ ઓછો ઓછો હોય ઠંડો ઠંડો પવન વાતો હોય તમને ક્યાં પક્ષીનો અવાજ ખૂબ જ ગમે છે તે અવાજ કરો હવે તમને બધા પક્ષીઓમાંથી કયો અવાજ ગમે કોયલનો મોરનો કાગડાનો કયો અવાજ ગમે અને શું કામ કરો એ અવાજ તમારે કરવાનો છે તો કે મને તો કોયલનો અવાજ ખૂબ જ ગમે છે કોયલનો અવાજ કેવો હોય કુહુ કુહુ એવો કોયલનો અવાજ હોય છે ચલો એના પછી પ્રશ્નોના જવાબ આપેલા છે એ આપણે આગલા વિડીયોમાં કરશી આપણે આ વિડીયોમાં કાવ્ય સુધીનું રાખીએ ચલો કાવ્ય બધા એક વખત ભરત ફરીથી ગાઈ લેજો અને એના પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવાના છે એ એક વખત વાંચી લેજો